સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રાતિજ ખાતે આવેલ પાંજરાપુર ખાતે યોજાઈ હતી જેમાં સિનિયર સિટીઝન મંડળના કારોબારી સભ્યો સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ ખાતે કાર્યરત સિટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સાધારણ સભા ખાતે યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ ગણેશ વંદના કાર્યક્રમ થઈ હતી તો વર્ષ બે હજાર વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં અવસાન થયેલ સિનિયર સિટીઝન મંડળના સભ્યો તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો ઉપસ્થિત મહેમાનોનું ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સિનિયર સિટીઝન મંડળના સક્રિય સભ્યોની કારોબારી સભ્ય મણિભાઈ કે પટેલ જેવા પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી જવા થઈ રહ્યા છે તેઓનું તથા તેમના ધર્મપત્નીનું ફૂલ છડી અને સાલ ઓઢાડીને સિનિયર સિટીઝન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો અરવિંદભાઈ મોદી દ્વારા જનકલ્યાણ યોજના તથા મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર દ્વારા વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ તથા યોજાનારા કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તો મંડળના ખજાનચી પ્રભુદાસભાઈ પ્રજાપતિ દ્વારા ગત વર્ષના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું તો મંડળના પ્રમુખ સી કે પટેલ અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા પણ તેઓએ મંડળના સભ્યો માટે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો મંત્રી ધનજીભાઈ પટેલ દ્વારા મંડળના સભ્યો તથા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તો ઉપપ્રમુખ મનુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી સન્માન કર્યું હતું તો પ્રસંગે કેનેડા બેંકના ઉપસ્થિત કર્મચારી જય રાવલ દ્વારા સિનિયર સિટીઝન માટેની બેન્કિંગ સેવાઓ વીમાઓ મેડિકલ પોલિસી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે પ્રાંતિજ પાંજરાપુરના પ્રમુખ શરદભાઈ પરીખ સાબરકાંઠા અરવલ્લી સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ મધુકરભાઈ ખમાર પૂર્વ સંસદ જયસિંહભાઈ ચૌહાણ સિનિયર સિટીઝન મંડળના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ